ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં 14મી અને 15મીના દિવસે ઉત્તરાયણ પર્વની ઉજવણી નગરજનોએ કરી ત્યારે પક્ષીઓને દોરામાં ફસાવવાના આશરે 15 ઉપરાંત બનાવ બન્યા હતા। હાલ રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને દોરામાંથી મુક્ત કરી સારવાર આપવા સહિત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ડભોઈ ખાતે પણ વન વિભાગના અધિકારી NN બારિયા, ધ્રુપલભાઈ ખારવા સહિત વઢવાણા ખાતે વન વિભાગ દ્વારા પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે વિવિધ NGO જેમાં ડભોઈ અને વઢવાણા ખાતે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વૈભવ પટેલ અને આકાશ વસાવા સહિત મેહુલ બારિયા જેવા યુવાનોની ટીમને કાર્ય સોંપવામાં આવ્યું હતું। બીજી બાજુ એનિમલ ફ્રેન્ડ્સ NGOના ભાર્ગવ ભટ્ટ, વિપુલભાઈ સહિતનાઓ દ્વારા પક્ષીના રક્ષણ માટે સંપૂર્ણ 2 દિવસ ખડેપગે રહ્યા હતા। વન વિભાગની કચેરી ખાતે વકીલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો હતો। 2 દિવસ દરમિયાન સંખ્યાબંધ પક્ષીઓના જીવ બચાવીને પક્ષીઓને નવજીવંત દાન તેમજ મુક્ત વાતાવરણમાં વિહરવા વન વિભાગ અને ડભોઈ પશુ ચિકિત્સાલયમાં ડોક્ટર નીરવના પટેલના સહયોગથી આકાશમાં છોડી મૂકવામાં આવ્યા હતા, તો કેટલાક પક્ષીઓએ જીવ પણ ગુમાવ્યો હતો। તેવા પક્ષીઓની વન વિભાગ દ્વારા અંતિમ વિધિ પણ કરાઈ હતી। કરુણા અભિયાન 2022ના હસ્તે અમે આજે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું છે અને આ ડભોઈ જિલ્લાના જે બી એરિયામાંથી પક્ષીઓ માટેના ઘાયલ પક્ષીઓના ફોન આવશે એને અમારા કેમ્પ ઉપર લાવી સારવાર કરી અને એને ટ્રીટમેન્ટ માટે અમે સરકારી હોસ્પિટલની અંદર લઈ જઈશું। ત્યારબાદ એને સિરિયસ કન્ડિશન હશે જે પણ બર્ડ્સની એને અમે અહીંયાથી સીધું વડોદરા ટ્રાન્સફર કરીશું। શું સંદેશો આપવા માગશો લોકોને? હું એટલો જ સંદેશો આપવા માગીશ કે સવારે વહેલી મોર્નિંગની અંદર લોકો પતંગ ઓછા ચગાવે અને સાંજ થતાં જે પક્ષીઓ પોતાના ઘરે આવતા હોય ત્યારે પોતાના ઘરની આજુબાજુ જે પણ દોરાઓ પડ્યા હોય એ લઈ લો અને એને સમેટીને સળગાવીને એનો નાશ કરો જેથી કોઈ પક્ષી કે બીજું કોઈ પણ જાનવર એની અંદર આઈને ફસાઈને એમને નુકસાન ના થાય। કરુણા અભિયાન 2022 આમ તો 10 તારીખથી ચાલુ થઈ ગયું છે પણ આપણે ડભો રેન્જ ઓફિસ ખાતે આજથી રિસીવર ડૉક્ટર સાહેબ તથા વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબના હસ્તે ઉદઘાટન કરી ઓપનિંગ કરી અને હવે કામગીરી ચાલુ કરવામાં આવશે। સ્વયંસેવી સંસ્થાના યુવાન મિત્રોનો બહુ સારો સહકાર છે અને આ કામગીરી ચાલુ રહેશે 20 તારીખ સુધી। શું મેસેજ આપવા માગશો આપણે જે ચાઇનીઝ દોરીને લોકો ઉપયોગ કરે છે તે માટે? આમ તો આપણે પક્ષી એક આપણો પર્યાવરણનો ભાગ છે એટલે એને બચાવવા માટે જે કડક માંઝા પાયેલા હોય એ ઉપરાંત ચાઇનીઝ દોરી પછી ચાઇનીઝ ટુક્કલ જે આવે છે એનો ઉપયોગ નહીં કરવો જોઈએ એવો સંદેશ આપવા માગીએ છીએ। પક્ષી બચાવમાં સૌનો સાથ સહકાર મળી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આપના માધ્યમ દ્વારા।